ચિંતા ના કરી સાવ આપણો ભાઈ, આપણે મમ્મી, આપણા પપ્પા, આપણો ફ્રેન્ડ. આપણને કે આપણે પણ આવી રીતનું કહેવાનું આપણા મમ્મી ને, આપણા પપ્પા ને, આપણા ફ્રેન્ડ ને, આપણા રિલેટિવ્સ ને, આપણા પડોશી ને, કોઈને કેમ આઈ એમ ધેર. આ કહેવાની જરૂર છે. કેટલીક વાર આપણે ઉભું ના રહેવાય, પણ કહેવું તો જોઈએ. કહેવાથી પણ કેટલાક લોકોના જીવન બચી જશે. નેક્સ્ટ. હા, આ બધા એક સાથે હાથ પકડીને હવાની અંદર ઉડી રહ્યા છે. આ બંને બધા એકબીજા સપોર્ટથી. વી આર ઓલ ઇન્ટરરિલેટેડ, ઇન્ટરકનેક્ટેડ એન્ડ ઇન્ટરડિપેન્ડન્ટ. આપણે બધા દેખાય છે જુદા જુદા, પણ વી આર ઓલ ઇન્ટરકનેક્ટેડ, ઇન્ટરડિપેન્ડન્ટ એન્ડ આપણે એકબીજા સાથે સંબંધિત છે. આપણા બધાનો બાપ એક છે. આપણે ભાઈ ને બેન કહી દે, આ બધા કહેતા હોય છે. આપણે બ્રધર્સ એન્ડ સિસ્ટર ઓફ અમેરિકા, જયારે વિવેકાનંદ બોલ્યા પહેલી વાર અમેરિકા ગયા પછી, એમનું વાક્ય ને શરૂઆત આજે હતી કે બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એટલી તાળીઓ પડી છે કન્ટિન્યુઅસ, 2-3 મિનિટ સુધી તાળી પડ્યા. કારણ કે બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ની પાસે લોજિક છે. વી આર ઓલ ઇન્ટરકનેક્ટેડ, ઇન્ટરડિપેન્ડન્ટ. એટલા માટે આ સાથે એકબીજાના સાથ આપવાથી વિકાસ થાય. સબકા સાથ સબકા વિકાસ. આ બહુ મોટો પ્રિન્સિપલ છે. બધાને સાથે રાખીને વિકાસ થાય. અને બધાનો વિકાસ સાથે કરવો હોય તો બધાને જોડે લેવા પડે. હું એકલો એકલો વિકાસ કર્યા કરું. બધા બધાની વાતમાં મને રસ નથી. બધા બધાની વાતમાં મને રસ નથી એ બોલવા વાળો એકલો રહી જશે. નેક્સ્ટ. વી આર સપોઝ ટુ ક્રિએટ હાર્મોની એન્ડ હ્યુમેનિટી. આપણે માનવતા અને સંવાદિતા ઉભી કરવા માટે જન્મ્યા છે. જેટલી કોશિશ હોય એટલી. આપણે આટલા બધા લોકો 400-500 જણા, કેવું છે, રોબિન કરીને પેલો સંગીતકાર છે, એના 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 ગ્રુપમાં 400-500 જણા મ્યુઝિક વગાડવા ઉભા હોય. બધાને કઈ કઈ સેટ સેટ વગાડવાનું કીધું હોય કે તારે તારે 5 સેકન્ડ વગાડો, તારે 5 સેકન્ડ વગાડો, તારે 10 સેકન્ડ. બધાને કીધું એટલું જ એના વગાડવાનું. એટલે શું કરે, એ લોકો હાર્મોની અને ઇમ્યુનિટી ઉભી કરી શકે. કારણ કે મને રોલ આપ્યો છે, તે રોલ મારે કરવાનો. બીજાના રોલ ની અંદર વચ્ચે ચંચુપાત કર્યા કરું, એ અવેલેબલ, એ અવેલેબલ નથી એમ. એટલે હાર્મોની અને ઇમ્યુનિટી માટે દરેક માણસે પોતાનો રોલ શક્ય હોય તેટલો વધારે પ્રમાણિકતાથી ભજવવો જોઈએ. ઓકે, નેક્સ્ટ. આપણી પાછળ આવવા વાળો અથવા આપણું માનવા વાળો, આપણું સાંભળવા વાળો માણસ આપણે કહીએ તે કરતો નથી. એ આપણને જોઈને આપણે જે કરીએ છીએ તે કરે છે. ટ્રેનમાં એકવાર બે કપલ સામ સામે મુસાફરી કરી રહ્યા હતા. બહુ પહેલા વોટ્સઅપમાં આવ્યું હતું.